સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નવરાત્રી દરમિયાન લોકોના પ્રવેશ બાબતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ગરબા આયોજકોને અમુક પ્રક્રિયા બાદ ખેલૈયાઓને પ્રવેશ આપવાની માંગ કરી છે ત્યારે આવો સાંભળીએ આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ શું કહી રહ્યું છે નવરાત્રી પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં નવરાત્રી પંડાલોમાં વિધર્મીઓના પ્રવેશ મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રોક લગાવવામાં આવી છે આજે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે માતાજીના નવરાત્રી પર્વમાં આ વર્ષે ગરબા આયોજકોની ગરબા રમવા આવતા લોકોને તિલક ગંગાજળ અથવા ગૌમૂત્રનો છંટકાવ કરી ગરબા પંડાલમાં પ્રવેશ આપવામાં આવે જેથી કરીને કોઈ વિધર્મી પ્રવેશે નહીં આ સાથે તેમનું જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદના નામે અનેક લોકો દાદાગીરી કરતા હોય છે જેથી અમારા માનનીય કાર્યકરોને આઈકાર્ડ સાથે ગરબા પંડાલમાં મોકલવામાં આવશે અને જો કોઈ શંકાસ્પદ દેખાશે તો ગરબા આયોજકો અને પ્રશાસન પોલીસ તંત્રને સાથે રાખી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે આ સાથે લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરી છે આજની કોન્ફરન્સ માતાજીના જે નવરાત્રિના નવલા નોરતા શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે ગરબા પંડાલોની અંદર વિધર્મીઓનો જે પ્રવેશ અથવા તો વિધર્મીઓનો જે ધંધો છે અમુક બાઉન્સર છે કે લાઇટ મંડપવાળા છે આ બાબતની પ્રેસ કોન્ફરન્સ હતી કે આ હિન્દુ ધર્મનો તહેવાર છે તો હિન્દુઓને જે પ્રવેશ મળે એ પ્રવેશ જગ્યા ઉપર ગૌમૂત્રનો છંટકાવ તિલક અથવા તો ગંગાજળનો છંટકાવ કરી અને આ ગરબા આયોજકો દરેક લોકોને પ્રવેશ આપે અમારા બજરંગ દળના કાર્યકર્તા જે ઓથોરિટી કાર્યકર્તા છે એવા 20 કાર્યકર્તા દરેક પંડાલની અંદર કાર્ડ પોતાના આઈકાર્ડ લઈને ઊભા રહે છે અને એને જ્યારે શક જશે કોઈ વિધર્મીય છે તો એનો ગરબા આયોજકો તેમજ પોલીસ પ્રશાસનને સાથે રાખી અને આવા વિધર્મીઓને ગરબા પંડાલમાંથી બહાર કાઢવામાં આવશે બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત